સોમનાથ મહાદેવ મંદિરને જડિત કરવાનું કામ ચાલી રહ્યું છે પ્રથમ એકસો ત્રીસ કિલો સોનામાંથી સોમનાથ મહાદેવનું ગર્ભગૃહ ત્રિશૂલ દરવાજા અને પિલર સહિતની સુવર્ણ જડીત કરાયા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પંદરસો જેટલા મંદિર પરના કળશને સુવર્ણ જડીત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને શ્રદ્ધાળુઓને દાન આપવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી હતી જેનો મંદિરને બહોળો પ્રતિસાદ મળ્યો છે શ્રદ્ધાળુઓ દ્વારા ત્રણ વર્ષમાં પંદરસો સુવર્ણ કળશનું દાન આવી ચૂક્યું છે જે પૈકી એક હજાર એકસો થી વધુ

गर्भगृह और शिखर को सुवर्णमंडित किया गया है और लगभग 130 किलो के आसपास सुवर्णों का उपयोग करके और जो सुवर्ण का दान मिला था उससे गर्भगृह और शिखर को सुवर्ण मंडित किया गया है खास करके मंदिर का जो सभागृह और मंडप पे जो कलश आकृति है 1500 से ज़्यादा उसको भी सुवर्ण मंडित करने की एक योजना ट्रस्ट के द्वारा आ, बनाई गई थी उसमें भी पंद्रह से ज़्यादा जो कलश है उसका दान દ્વારા મિલાય તો આજથી વર્ષો પહેલાં જે કહેવાતું હતું કે સોમનાથ છે એ સોનામડીત હતું અને સોનાનું આખું સોમનાથ મંદિર દેખાતું હવેના પછીના યુગમાં મને લાગે છે કે આવનારા દિવસોની અંદર દર્શનાર્થીઓને આ જ સોમનાથ છે એ સુવર્ણ યુગ તરીકે અને સુવર્ણ જડિત દેખાશે એવું પ્રતીત થઈ રહ્યું છે